અમને જૂન જુલાઈમાં એક અરજી મળેલી. રાયબેન સોનારા ખંડીના રહેવાસી અને મોટી ઉંમરના માજી છે, અને એમની એક એવી અરજી મળેલી એ અનુસંધાનમાં કે ભાઈ એમના જે પુત્ર છે એ એમને સાચવતા નથી અને ભરણ પોષણની કોઈ રકમ આપતા નથી, અને એમની પહેલાં એમણે પોતે ઇમોશનમાં આવીને પોતે પોતાની જમીનમાંથી જમીન છે એમના પુત્રના નામે કરી આપેલી, અને પુત્રના નામે જમીન થયા પછી એમણે સાચવતા નથી એવી એક અમને ફરિયાદ મળેલી. એટલે એના બેઝ ઉપર અમે છે એ માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણ પોષણ કલ્યાણ અધિનિયમન 2007 હેઠળ અમે છે એ એક સમાજ કલ્યાણ અધિકારીની નિમણૂક કરી કે ભાઈ આ જે માજી છે અને એમના જે પુત્ર છે એને સાંભળવામાં આવે અને હકીકત શું છે, અને સમાધાનકારી વલણ જો થાય તો આગળ કેસ ન ચાલે. એટલે સમાજ કલ્યાણ અધિકારી દ્વારા એમને બંનેને બોલાવી એમના નિવેદન લેવામાં આવ્યા, અને જેમાં એમના પુત્ર જે છે એમણે કહ્યું કે ભાઈ હું એટલો સક્ષમ નથી કે હું એમને ભરણ પોષણ આપી શકું, પણ સામે એમને જમીન પણ એમના નામે કરી આપેલી હતી. એટલે આ સમાધાન ન થતાં અમારી પાસે આ ફરી કેસ રિફર થયો. એટલે અમે છે એ વખતો વખત છે એ નોટિસ કાઢીને બંને પક્ષકારને સાંભળવા માટે નોટિસ કાઢેલી, જેમાં દર વખતે માજી છે કે એના ગામથી અહીંયા આવતા પણ એમના પુત્રને વારંવાર નોટિસ કાઢી, છેલ્લે પોલીસ દ્વારા વોરંટ ઇસ્યુ કર્યું, ટેલિફોનિક વારંવાર જાણ કરવામાં આવી, આમ છતાં પણ એ ક્યારેય પણ હાજર રહ્યા નહીં. અને માજીની દરેક વખતે કે સાહેબ અમારે મેં જે મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે તો એની પણ મને રકમ મળે ભરણ પોષણ, કારણ કે એમને એમની છોકરીઓના ઘરે રહેવું પડતું હતું. એટલે છેલ્લે પછી અમે છે એ વારંવાર તક આપ્યા પછીથી છેલ્લે અમે આ કાયદા હેઠળ એક હુકમ કર્યો છે, અને એ હુકમ હેઠળ અમે માજીને એમની જે જમીન છે એ પાછી અપાવવા માટેનો હુકમ કર્યો છે. આ જે કાયદો છે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમન 2007, આની જે કલમ છે એની અંડર 23 નંબરની કલમમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે જે પણ મા બાપ જે છે તો સંતાનોની એ ફરજ રહેશે કે એના મા બાપને નૈતિક રીતે અને કાયદાકીય રીતે સાચવવા, અને કોઈ કારણસર જો મા બાપે પોતાની પ્રોપર્ટી જે છે એ કે જમીન જે છે એ એના સંતાનોને કરી આપી હોય પણ હવે એનું કોઈ પણ ભરણ પોષણ ન કરતા હોય તો આ કાયદા હેઠળ એ અરજી કરી અને દાદ માગી શકે કે અમને અમારી પ્રોપર્ટી પાછી અપાવો. તો આ કાયદા હેઠળ મેન અત્યારે અમે બે વસ્તુ આમાં કર્યું છે, અને એ અમે રેકર્ડ ખરાઈના આધારે કર્યું છે. નંબર વન કે જે માજીએ જમીન જે છે એના સંતાનના નામ ઉપર કરી આપી હતી એ અમે રિવર્સ કરીને ફરી માજીના નામ ઉપર જમીન એમની કરી આપી છે. બીજું છે કે પંચાયતના રેકર્ડ ઉપરથી ખરાઈ કરતા અને પંચાયતનું એક રોજકામ અમે મેળવ્યું હતું તો એના આધાર ઉપર ખબર પડી કે ભાઈ આ જે માજી જે ઘરમાં રહેતા હતા એ ઘરમાંથી એમને કાઢી મૂકવામાં આવેલા, અને એ મકાન જે છે એ કોઈને એણે વેચી આપ્યું છે, પણ આજે પણ માજીના નામ ઉપર જ મકાન છે. એટલે કદાચ એણે એના સંતાને વેચી પણ નાખ્યું હોય તો પણ એની સંમતિ લેવી પડે, એટલે એ પણ કંઈ એવું રેકર્ડ આધારિત કોઈ પ્રસ્થાપિત થતું નથી. એટલે મકાન પણ અમે માજીના નામ ઉપર કરવા માટેનો હુકમ કર્યો છે. ભરણ પોષણ છે એ માજીની ડિમાન્ડ હતી કે અમને 8-10 હજાર રૂપિયાનું દર મહિને ભરણ પોષણ મળવું જોઈએ, તો અમે 8 હજાર રૂપિયા છે એ દર મહિને ભરણ પોષણ માટે આપવા જોઈએ એવો પણ હુકમ કર્યો છે. આ કાયદા હેઠળ એમણે અરજી કરવી પડે, અને પછી મેં કહ્યું એમ કે એક સમાજ કલ્યાણ અધિકારીની મેન્ટેનન્સ અધિકારી તરીકે નિમણૂક કરવાની થાય, જે કાયદામાં જ આપેલું છે પ્રોવિઝન, અને એ પછી બંને પાર્ટીને બોલાવી અને આ પ્રોસેસ થતી હોય છે. એમાં જો એ ભરણ પોષણ આપવા તૈયાર થઈ જતા હોય તો સામાન્ય રીતે ઉદાહરણરૂપ કિસ્સો એટલા માટે હા ચોક્કસ રીતે કહી શકાય છે. એટલે કઈ રીતે? કારણ કે આ કિસ્સામાં જ એવું થયું કે ભાઈ માજીએ પોતાનું નામ કમી કરાવી દીધું, અને છોકરા જનરલી આપણે ત્યાં એક આપણી જે સોસાયટીની સિસ્ટમ છે કે ભાઈ મા બાપ જે છે મોટી ઉંમર છે અને હવે છોકરા કમાય છે તો હવે એના નામ ઉપર જમીન કરી આપે છે, અને એક આપણે લાગણીના સંબંધથી જોડાયેલા એટલે કે ભાઈ આપણું સંતાન આપણું તો ભરણ પોષણ કરે જ, હવે એટલી મોટી ઉંમરે એ જમીન રાખીને શું કરે, આવું એક જનરલી આપણે ત્યાં એક પર્સપેક્ટિવ હોય છે, જેના આધાર ઉપર અહીંયા પણ આ કિસ્સામાં માજીએ એવું કર્યું કે છોકરીઓ અને માજી એનો હક જતો કરેલો.